ટીડીઓ લાંચ લેતા ઝડપાયા છે. તાલુકા પંચાયતના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ટીડીઓ તપન ત્રિવેદીને રંગે હાથ ઝડપી પાડ્યા. ટીડીઓની સાથે ક્લાર્ક રાજેશ પણ ઝડપાયો છે. તેમણે વ્યવસાય વેરાના લાયસન્સ માટે લાંચ માંગી હતી, ત્યારે એસીબીના પીઆઈ હસમુખ ગામેચીની તપાસ શંકાના દાયરામાં છે. તપનના ઘરે સર્ચ કરતા 3,94,000ની માલ મિલકત મળી આવી હતી. લાંચ લેતા ઝડપાયેલા જુનિયર ક્લાર્ક રાજેશના એસીબીએ રિમાન્ડ મેળવ્યા છે. આરોપી ટીડીઓના પિતા ગાંધીનગર પુરવઠા વિભાગમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે લાંચ લેતા આ ટીડીઓ ઝડપાઈ ગયા છે. ટીડીઓના પિતા ગાંધીનગર પુરવઠા વિભાગમાં ફરજ બજાવે છે. વડોદરામાં લાંચ લેતા ટીડીઓ ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે લાંચ આપવી અને લેવી તે બંને ગુનો છે. આવશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, જણાવશો દુવિકટ છા વિશે. મિથુન, વડોદરાના ટીડીઓ તપન ત્રિવેદી પરમ દિવસે લાંચ લેતા ઝડપાયા. આખો મામલો છે એમાં ક્યાંક ને ક્યાંક એસીબીના અધિકારીની પણ ચૂક હોય એવી ઘટના બહાર આવી રહી છે. કારણ કે એમની ચેમ્બરમાં જ તપન ત્રિવેદી હતા. 1,000ની જે લાંચ લીધેલી એ પૈસા ફેંકી અને એ એસીબીના અધિકારીઓની હાજરીમાં જ ફરાર થઈ ગયો હતો. અને જે ડ્રાઈવર છે, જિલ્લા પંચ જે તાલુકા પંચાયતનો સરકારી ડ્રાઈવર, એને સાથે લઈ અને ફરાર થયો હતો. આખો મામલો છે ગંભીર બહાર આવ્યો છે. હાલ તો એનો જે વચેટીઓ છે ક્લાર્ક, એને એક દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે. કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને તપન ત્રિવેદીની પણ શોધખોળ અત્યારે એસીબીએ શરૂ કરી છે. એના ઘરે સર્ચ ઓપરેશન કરતા 3,00,000 જેટલી અસ્કાયમત છે મળી આવી છે. અને અત્યારે હાલ એસીબીના અધિકારીઓ છે વધુ તપાસ કરી રહ્યા છે. મિથુન, જી જી જી, આભાર માનું માહિતી આપવા બદલ. તો લાંચ લઈને તે ફરાર થઈ ગયો છે. ટીડીઓની સાથે ક્લાર્ક પણ ઝડપાયો છે અને તેના ઘરેથી 3,94,000ની માલ મિલકત પણ મળી આવી છે.